દાણા અને તમારો મસાલો એક અલગ દેખાય છે, માંડવી એનું કારણ છે કે જે મસાલો છે ને અમે પોતે બનાવી, પોતે બનાવ્યો કમ્પ્લેટ બધું અમારું પોતાનું જ, ચટણી મસાલા કમ્પ્લેટ અમે પોતાને અમે ઘરે ચકીમાં પીસીને બનાવ્યું. ઓકે, જો અમનો મસાલો છે અને કચ્છી રગડો બનાવવાનો ને મને કચ્છી દાબેલી રગડો અને કચ્છી કટકા બરોબર ને, ભાઈ પોતે માંડવી કચ્છના જ છે, જે કીધું ભાઈ દાબેલી જન્મભૂમિ માંડવી છે. શું નામ ભાઈ તમારું? અર્જુન. અર્જુન ભાઈ, અહીંયા હું દાબેલી ખાવા આવ્યો છું, પણ આ દાબેલી નો ટેસ્ટ એટલો સારો છે એની વાત જ પૂછો. હું આજથી નીકળું એટલે રોજ ખાવા આવું આ ભાઈ ની દાબેલી. ઓકે, થેન્ક યુ. શું નામ તમારું સાહેબ? મારું નામ છે રવિરાજભાઈ. રવિરાજભાઈ, દાબેલીનો ટેસ્ટ એકદમ છે. એટલે પહેલી વાર તમે સાહેબ આવ્યા છો? ના ના, હું તો વરદીથી આવું. વરદીથી આવો છો ને? હા, મારું વેલનગરમાં કામ હાલતું હતું ને ઇલેક્ટ્રિક, ત્યારથી આવું. પછી દાબેલી બનાવે, એક નંબર બનાવે, બહુ મસ્ત ટેસ્ટ છે દાબેલી. ઓકે, થેન્ક યુ. સાહેબ શું નામ તમારું? નિશાનભાઈ. શું તમે ખાવ છો? દાબેલી. દાબેલી ટેસ્ટ કરો છો ને? હું ઘણા સમયથી આવું છું અને દાબેલીનો સારો ટેસ્ટ છે અને કચ્છની પ્રખ્યાત મળે છે માંડવીની, ટેસ્ટ સારો છે. ઓકે, અત્યારે હું આવી ગયો છું કચ્છી માંડવીની દાબેલી વાળા પાસે, ભાઈ પાસે. અને શું નામ છે સાહેબ તમારું? મનોજ ઠાકર. મનોજભાઈ, કેટલો સમય થયો અહીંયા તમારે? 5 વર્ષ. 5 વર્ષ થઈ ગયા. અને તમારું એક લોકેશન જાણવો ને? લોકેશન જામનગર રોડ સાધિયાપુર નીચે ઉતરતા એરપોર્ટ બગીચો, એરપોર્ટના બગીચે ચોકડી ઉપર ચોકડી પાસે રેલ લગન સામે રેલ લગન બરોબર. મોહન બાપા,
દાણા અને તમારો મસાલો એક અલગ દેખાય છે આમ કેમ કે પછી એકલો માંડવી આ તો કારણ છે કે જે જે મસાલો છે ને અમે પોતે બનાવી પોતે બનાવ્યો કમ્પ્લેટ બધું અમારું પોતાનું જ ચટણી મસાલા હા હા કમ્પ્લેટ અમે પોતાને અમે ઘરે ચકીમાં પીસીને બનાવ્યું ઓકે જો અમનો મસાલો છે અને થોડો થોડો કરી આપી એટલે ફ્રેશ માલ આવતો ઓકે ઉમાજી મસાલો છે એમ ને હા હા આ મસાલો મિત્રો આમાં આજે ડબ્બો ભરીને જાવ એમ ને આવો પછી આ રીતે તમે તમારી કચ્છ ની જે ફેમસ ચટણી ખજૂર આમળી ગોળ ની છે એકદમ કચ્છી સ્ટાઇલ થી ભાઈ બનાવે છે તો કચ્છી મસાલો એડ કરી દીધો છે ત્રણ પ્રકારની ચટણી કચ્છી મસાલો છે નાની પ્રાઇસ શું હોય સાહેબ આની અમે આને 40 રૂપિયા 40 રૂપિયા પ્રાઇસ છે ને મસાલા દાણા છે મિત્રો વાહ ભાઈ વાહ અને દાણાના એક પર દીધા છે હવે ડુંગરી અને માથે સેવ કરીને આ રીતે કાપી દે છે અમને રેડી ને કમ્પ્લીટ ક્લિયર એક મિનિટ આવે બરોબર પછી દાબેલી તો ભાઈ હમણાં ટેસ્ટ કરી સાથે કટકા મગાવ્યો એમ ને આ મજા આવે કટકા ખાવાની ચાલો હવે આપણે એક ટેસ્ટ કરી એમના કટકા કેવા છે મિત્રો શું બનાવો છો આ બને કચ્છી રગડો કચ્છી રગડો અને આ જે અમને બ્રેડના જે પીસ મળે છે બરોબર ને કટકા લઈ લીધા છે બ્રેડ તો અને કાંઈક રગડો તમારો ડિફરન્ટ લાગે છે આખો બરોબર આ મારો કચ્છી રગડો કચ્છી રગડો છે એમ ને રાજકોટમાં પીળો રગડો મળે હા અમારી પાસે આખો રગડો અલગ હોય અલગ હોય છે એમ ને બરોબર કચ્છી ટાઈપ રગડો પણ લોકો પસંદ કરે છે અને બધી કચ્છની ફેમસ વસ્તુ તમને અહીંયા જોવા મળશે કચ્છી ટેસ્ટ સાથે અને એમાં સાહેબે ત્રણ પ્રકારની ચટણી નાખી છે મીઠી રાજકોટની ગ્રીન અને થોડીક સ્પાઇસી અને મસાલા દાણા એડ કરી દીધા છે માથે ડુંગરી આની પ્રાઇસ શું હોય સાહેબ આપણે અને 40 રૂપિયા 40 રૂપિયા પ્રાઇસ છે ને અને માથે સેવ બાઉલ ભરીને આવે છે રગડો બનાવ્યો છે ભાઈ ઘણી જગ્યાએ રાજકોટમાં રગડો ટેસ્ટ કર્યો છે મિત્રો અને એકદમ ડિફરન્ટ અહીંયા તમને માંડવીનો ટેસ્ટ જોવા મળશે રગડામાં અને એકદમ યુનિક જ વસ્તુ આવી વખતે જ બનાવ્યો છે સાથે એમની ચટણી છે ત્રણ પ્રકારની નાખીને મસાલા દાણા સેવ ડુંગળી અને 40 રૂપિયામાં સારી એવી ક્વોન્ટિટી છે એકદમ બેસ્ટ રગડા ખાવાના શોખીન હોય ને અને કાંઈક ડિફરન્ટ માંડવીનો રગડો અહીંયા એકવાર મુલાકાત લેજો હવે આપણે ટેસ્ટ કરીશું એમની કચ્છી દાબેલી એ ફેમસ છે ચલો આપણે આગળ વિડીયોમાં ટેસ્ટ કરીએ મિત્રો આપણે એમની ફેમસ વસ્તુ છે કચ્છી દાબેલી છે મગાવી છે અને નેચરલ રીતે જ આપણે ટેસ્ટ કરીશું અહીંયા આવું તો તમને બટરમાં ફ્રાય કરીને આપે છે અને આમ જોઈ શકો છો આપણે એમને મગાવી છે ટેસ્ટ કરી છે એમની કચ્છી દાબેલી લૂપમાં આવી છે મસાલો નાખ્યો છે કચ્છી મસાલો દાણા સેવ નાખીને મસ્ત બનાવી છે 25 રૂપિયા મિત્રની પ્રાઇસ છે ટેસ્ટ કરી છે કેવી છે આપણે એમની દાબેલી ટેસ્ટ કરી મિત્રો અહીંયા તમને છે ને કચ્છી અને માંડવીનો ટેસ્ટ જોવા મળશે જે ભાઈ
કીધું કે આપણે કચ્છી ટાઈપની બનાવી છીએ. ભાઈ પોતે માંડવીના જે કીધું આપણે વિડીયોમાં જોયું સ્ટાર્ટિંગમાં, બધી વસ્તુનો અહીંયા કચ્છી ટેસ્ટ જોવા મળશે. એકદમ બેસ્ટ અને યુનિક બનાવી હતી. મસાલા દાણા જે છે, સેવ નાખીને એકદમ ટેસ્ટફૂલ, સાથે ચટણીનું કોમ્બિનેશન સારું છે, એનો પણ સ્વાદ ચટપટો આવી રહ્યો છે. તો તમારે કચ્છી દાબેલી ખાવાના શોખીન હોય તો એમની એકવાર મુલાકાત લેજો. એમની શોપ આવેલી છે રાજકોટ સિટીમાં, જામનગર રોડ આવેલું છે, જે ઓલ્ડ એરપોર્ટ, જૂનું એરપોર્ટ તરીકે પ્રખ્યાત, અત્યારે જૂનું એરપોર્ટ છે. એ ગાર્ડન પૂરો થાય ને કોર્નરમાં જ ભાઈ ઊભા રહે છે, અને સામે રેલનગર રસ્તો જાય છે. સાંજે 4:30 વાગે આવી જાઉં છું ને, 10:30 સુધી હો છો ને તમે, અને બધી વસ્તુનો તમને કચ્છી મિત્રો ટેસ્ટ જોવા મળશે. ભાઈ આપણા કોન્ટેક નંબર તમે આપી દીધો, અને એમનો ફોન નંબર છે તમને જો હાઈલાઇટ થતો રહેશે, ડિસ્પ્લેમાં હાઈલાઇટ થઈ રહ્યો. તમારા કોન્ટેક નંબર આપો તો. મારો કોન્ટેક નંબર છે 95311 23801. જરૂર કોન્ટેક કરજો, આ નંબરમાંથી હાઈલાઇટ થઈ રહ્યો છે.